नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत विद्यालयना आ डिजिटल प्लेटफॉर्म आपनो हार्दिक स्वागत करू छू। आज आपणे ધોરણ 1 ની અંદર અંગ્રેજી વિષયનો અભ્યાસ કરવાનો છે અને તેની અંદર ચેપ્ટર નંબર 3 વિશે આપણે માહિતી છે તે મેળવવાની છે। તો અત્યાર સુધીનામાં આપણે ઘણી બધી માહિતી છે તે મેળવી લીધી છે। તો સ્મોલ આલ્ફાબેટ છે આપણે શીખી લીધો છે, એટલે કે બીજી એબીસીડી છે તે પણ આપણે આની અંદર શીખી લીધી છે। એની પછીનો લેખ આપણે જોયો કે अल्फाबेट पहली अने बीजी एबीसीडी से सेम होय एम आपणे लंब वर्तुळ छे ते कर्यु। पछी एनी पछी आगळनो टॉपिक छे बाळको, आपेला अक्षरनी पहेलानो जे अक्षर होय ए आपणे आनी अंदर लखवानो छे। तो तमने जे अल्फाबेट आपेला छे बाळको, एनी पहेला जे अल्फाबेट आव्यो होय ए आपणे आनी अंदर लखवानो छे। तो एमां आपणे क्यूं आपेलुं छे पहेला, तो के आर फोर रेबिट छे ते आपेलुं छे बाळको, याद राखजो। पहेली अने बीजी एबीसीडी તમારે ખાસ યાદ રાખવાનું છે કયા એબીસીડી નો આલ્ફાબેટ છે, પહેલી એબીસીડી નો આલ્ફાબેટ છે કે બીજી એબીસીડી નો આલ્ફાબેટ છે। જો પહેલી એબીસીડી નો આલ્ફાબેટ હોય તો તમારે તેની આગળ તેની પહેલા પહેલી એબીસીડી નો આલ્ફાબેટ છે તે લખવાનો આવશે, પરંતુ જો બીજી એબીસીડી નો આલ્ફાબેટ હોય તો એની સામે બીજી એબીસી એની પહેલા બીજી એબીસીડી નો આલ્ફાબેટ છે તે લખવાનો આવશે। તો આર ફોર રેબિટ આપેલું છે બાળકો, એની પહેલા આપણે શું આવશે તો કે ક્યુ ફોર ક્વીન, તો લખી નાખો ક્યુ ફોર ક્વીન। એની પછી એમ ફોર મંકી તમને આપેલું છે, એમ ફોર મંકી ની પહેલા શું આવે બાળકો, તો કે એલ ફોર લાયન આવે, તો એલ ફોર લાયન છે તે લખવાનું છે। એની પછી બી ફોર બોલ, પહેલી અને બીજી એબીસીડી યાદ રાખજો, બી ફોર બોલ છે તે પહેલી એબીસીડી છે, તો એની સામે આપણે એ ફોર એપલ છે તે કઈ એબીસીડીમાં લખશું, તો કે પહેલી એબીસીડીમાં લખશું। એની પછી કે ફોર કાઇટ, કે ફોર કાઇટ છે કઈ એબીસીડીમાં છે બાળકો, તો કે બીજી એબીસીડી માં છે, તો આપણે એ બીજી એબીસીડી નો આલ્ફાબેટ છે તે લખશું, તો લખી નાખો કે ફોર કાઇટ પહેલા શું આવે છે બાળકો, તો કે જે ફોર જોકર। પછી શું કીધું છે અહીંયા, તો કે એસ ફોર સન, એસ ફોર સન છે તે કઈ એબીસીડી નો છે બાળકો, તો કે બીજી એબીસીડી નો આલ્ફાબેટ છે એસ ફોર સન, તો એસ ફોર સન ની આગળ શું આવે છે બાળકો, તો કે આર ફોર રેબિટ, તો આર ફોર રેબિટ છે તે લખી નાખો। એની પછી ઝેડ ફોર ઝીબ્રા કઈ એબીસીડી નો છે, તો કે પહેલી એબીસીડી નો લખ્યો છે, તો આપણે આગળ પણ કઈ એબીસીડી લખશું, તો કે પહેલી એબીસીડી લખશું। ઝેડ ફોર ઝીબ્રા ની પહેલા શું આવે છે, તો કે વાય ફોર યાન। એની પછી સી ફોર કેટ કઈ એબીસીડી છે, તો કે પહેલી એબીસીડી, તો આપણે એની આગળનો કયો આલ્ફાબેટ લખશું, તો કે પહેલી એબીસીડી નો કયો આવે છે બાળકો, તો કે બી ફોર બોલ છે તે સી પહેલા આવે છે, તો ત્યાં આપણે બી ફોર બોલ છે તે લખશું। એની પછી જી ફોર ગન, જી ફોર ગન છે કઈ એબીસીડી નો છે, તો કે બીજી એબીસીડી નો, તો એની આગળ કયો આલ્ફાબેટ આવે છે, તો કે એફ ફોર ફેન, તો એફ ફોર ફેન છે તે આપણે બીજી એબીસીડી માં લખી નાખીએ। પછી યુ ફોર અમરેલા કઈ એબીસીડી નો છે, બીજી એબીસીડી નો, એની સામે આપણે લખ્યું ટી ફોર ટાઈગર બીજી એબીસીડી માં। એવી જ રીતે નીચે જો કયો આલ્ફાબેટ છે, તો કે ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર ક્વીન ની આગળ કયો આવે છે આલ્ફાબેટ, તો કે પી ફોર પેરોટ, તો આપણે પી ફોર પેરોટ છે તે લખ્યો, પણ યાદ રાખજો બાળકો કયો આલ્ફાબેટ, કઈ એબીસીડી નો આલ્ફાબેટ છે, તો કે બીજી એબીસીડી નો, તો બીજી એબીસીડી નો આલ્ફાબેટ આપણે અહીં લખી નાખ્યો। એની પછી એફ ફોર ફિશ, એફ ફોર ફિશ પછી પેલા શું આવે છે, ઈ ફોર એલિફન્ટ, કયો આલ્ફાબેટ છે બીજી એબીસીડી। એની બાજુમાં એન ફોર નેસ્ટ કયો આલ્ફાબેટ છે, તો કે પહેલી એબીસીડી નો આલ્ફાબેટ છે, એમ ફોર મંકી છે આપણે એની પહેલા આવે છે, ઈ પણ આપણે પહેલી એબીસીડી માં લખી નાખ્યો। એવી જ રીતે ઓ ફોર ઓરેન્જ, ઓ ફોર ઓરેન્જ પહેલા શું આવે છે બાળકો, તો કે એન ફોર નેસ્ટ, તો એન ફોર નેસ્ટ છે આપણે લખી નાખ્યો, ઓ ફોર ઓરેન્જ છે તે બીજી એબીસીડી નો છે, તો એન ફોર નેસ્ટ પણ આપણે બીજી એબીસીડી નો લખી નાખ્યો। વાય ફોર યાન, વાય ફોર યાન છે કઈ એબીસીડી નો છે, બીજી એબીસીડી નો છે, તો એની પહેલા શું આવે એક્સ ફોર ક્રિસમસ ટ્રી, તો આપણે એક્સ ફોર ક્રિસમસ ટ્રી છે એ બીજી એબીસીડી માં લખી નાખ્યો। ડબલ્યુ ફોર વિન્ડો, ડબલ્યુ ફોર વિન્ડા પહેલા શું આવે છે, તો કે વી ફોર વેન, પણ કઈ એબીસીડી છે, તો કે બીજી આલ્ફાબેટ છે એટલે કે બીજી એબીસીડી છે, તો એની પહેલા આપણે બીજી એબી પહેલી સોરી પહેલી એબીસીડી નો છે, તો એની પહેલા આપણે પહેલી એબીસીડી નો વી ફોર વેન છે તે લખી નાખશું। એની પછી સી ફોર કેટ કયો આલ્ફાબેટ છે, તો કે પહેલી એબીસીડી નો આલ્ફાબેટ છે, તો એની સામે આપણે પહેલી એબીસીડી નો સી ફોર કેટ છે તે લખી નાખશું। એની પછી પી ફોર પેરોટ, પી ફોર પેરોટ છે કઈ આલ્ફાબેટ છે બાળકો, તો કે બીજી એબીસીડી નો આલ્ફાબેટ છે, તો એની સામે એની આગળ આપણે ઓ ફોર ઓરેન્જ છે તે પણ પહેલી એબીસીડી નો લખી નાખશું। એની પછી જે ફોર જોકર કયો આલ્ફાબેટ છે, તો કે પહેલી એબીસીડી નો, તો જે ફોર જોકર પહેલા શું આવે છે, તો કે આઈ ફોર આઈસ્ક્રીમ કઈ એબીસીડી નો કરશું આપણે, તો કે પહેલી એબીસીડી નો કરશું, અને આપણે પહેલી એબીસીડી નો કર્યો જે ફોર જોકર ની પહેલા આઈ ફોર આઈસ્ક્રીમ।
ફરીથી એક વખત આપણે રિવિઝન કરી નાખીએ, ખબર ન પડે તો આગળનો આલ્ફાબેટ બોલીને પછી પાછળનો આલ્ફાબેટ જોઈ લેવાનો, એટલે કે Q ફોર પિન, પછી R ફોર રેબિટ, I ફોર આઈસ્ક્રીમ, પછી M ફોર મંકી, A ફોર એપલ, પછી B ફોર બોલ, J ફોર જોકર, પછી K ફોર કાઈટ, R ફોર રેબિટ, પછી S ફોર સન, Y ફોર યાન, પછી Z ફોર ઝીબ્રા, B ફોર બોલ, પછી C ફોર કેટ, F ફોર ફેન, પછી G ફોર ગન, T ફોર ટાઈગર, પછી U ફોર અમ્બ્રેલા, P ફોર પેરોટ, પછી Q ફોર ક્વીન, E ફોર એલિફન્ટ, પછી F ફોર ફિશ, M ફોર પછી મંકી, M ફોર મંકી, પછી N ફોર નેસ્ટ, N ફોર નેસ્ટ, પછી O ફોર ઓરેન્જ, X ફોર ક્રિસમસ ટ્રી, પછી Y ફોર યાન, V ફોર વેન, પછી W ફોર વિન્ડો, C ફોર કેટ, પછી D ફોર ડોગ, O ફોર ઓરેન્જ, પછી P ફોર પેરોટ, અને I ફોર આઈસ્ક્રીમ, પછી J ફોર જોકર. તો બાળકો તમને ખબર પડી કે આગળના આલ્ફાબેટ કઈ રીતે લખાય છે. જે તમને આલ્ફાબેટ આપેલા છે એની આગળનો આલ્ફાબેટ લખવાનું કીધું છે તમને, તમને એમ યાદ ન રહે તો ફરજિયાત પાછળનો આલ્ફાબેટ છે ને એ બોલવાનો, એની આગળનો આલ્ફાબેટ છે તમને યાદ આવી જશે. આગળ પાછળનો બોલશો એટલે આ આલ્ફાબેટ છે તમને આવડી જશે. તો યાદ રાખજો બાળકો, આ ફરજિયાત તમારે તમારી ઘરકામની નોટની અંદર નથી લખવાનું, અંગ્રેજીની પાકી નોટની અંદર એકવાર ફરજિયાત લખવાનું છે કે આગળનો આલ્ફાબેટ છે તે લખો. પહેલી એબીસીડી હોય તો પહેલી એબીસીડી નો આલ્ફાબેટ આગળ લખવાનો છે, બીજી એબીસીડી આપેલી હોય તો બીજી એબીસીડી નો આલ્ફાબેટ છે ત્યાંની અંદર લખવાનો છે. આ જોયું હોય એની આગળનો જોઈએ ટોપિક, એના આગળનો ટોપિક શું છે બાળકો? તો કે રેખાંકિત મૂળાક્ષરો ફૂટીને અહી આપેલા ચિત્રો પૂરા કરવાના છે અને ચિત્રોમાં આપણે રંગ છે તે પૂરવાના છે. તો આની અંદર આપણે જે રેખાંકિત મૂળાક્ષરો આપેલા છે એ ઓળખવાના છે અને ઓળખીને શું કરવાના છે, ટપકા જોડવાના છે અને ટપકા જોડીને તેમાં મનપસંદ ચિત્ર એટલે કે મનપસંદ રંગ છે તે આની અંદર પૂરવાનો છે. તો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ શેનું ચિત્ર આપેલું છે, તો કે છત્રીનું ચિત્ર આપેલું છે. એમાં કયો આલ્ફાબેટ છુપાયેલો છે બાળકો જુઓ તો કે જે ફોર જોકર આલ્ફાબેટ છે તે આની અંદર છુપાયેલો છે. દેખાય ને ઉભી લીટી એટલે શું થાય? તો કે જે ફોર જોકર. તો જે ફોર જોકર થયો બાળકો આની અંદર જોવો તો ટપકા જોડો, એની અંદર કયો આલ્ફાબેટ થયો? તો કે જે ફોર જોકર આલ્ફાબેટ છે તે થયો. તો ટપકાની અંદર જોડી નાખો, પેન્સિલ નો ઉપયોગ કરીને ફરજિયાત આ ટપકા છે તે જોડી નાખવાના છે. કયો આલ્ફાબેટ મળ્યો બાળકો? અહીંયા યાદ રાખજો, જે ફોર જોકર નો આલ્ફાબેટ છે તે આપણને મળ્યો. એવી જ રીતે બાજુમાં જુઓ કયો આલ્ફાબેટ મળશે બાળકો, ટપકા જોડો એટલે ખબર પડી જશે તમને. તો કે બી ફોર બોલ નો આલ્ફાબેટ આપણે અહીંયા મળે છે. મળે છે કે નહીં? તો કે હા. તો યાદ રાખજો બાળકો આની અંદર આપણે કયો આલ્ફાબેટ મળ્યો? તો કે બી ફોર બોલ નો આલ્ફાબેટ છે તે મળ્યો. કઈ એબીસીડી છે? તો કે બીજી નહીં પણ પહેલી એબીસીડી નો બી ફોર આલ્ફાબેટ છે તે મળ્યો. એવી જ રીતે નીચે જો કયો આલ્ફાબેટ મળશે, ટપકા જોડો એટલે ખબર પડી જાય તમને. તો કે W ફોર વિન્ડો નો અહીંયા આપને આલ્ફાબેટ છે તે મળે છે. જો તો ટપકા જોડો એટલે તમને ખબર પડી જાય કે ન પડી જાય હવે. હા, આ કયો આકાર છે આપણે? તો કે W ફોર વિન્ડો નો આકાર છે એટલે W ફોર વિન્ડો છે તે આપને મળી ગયો. હવે એવી જ રીતે નીચે જો કયો આલ્ફાબેટ મળશે આપણે અહીંયા ટપકા જોડો? તો કે H ફોર હેટ. H ફોર હેટ નો આપને આલ્ફાબેટ છે તે અહીંયા મળ્યો. બાજુમાં જો ટપકા જોડો કયો આલ્ફાબેટ મળે છે તમને? તો કે V ફોર વેન નો આલ્ફાબેટ છે તે આપણને અહીંયા મળે છે. પડી ખબર બાળકો? આપણે ખાલી ટપકા જોડવાના જ કીધા છે, બાકીનું ચિત્ર છે એ જોડવાનું નથી આપણે પેન્સિલ થી. આપણે જે ટપકા આપ્યા છે એ આપણે ફરજિયાત ટપકા જોડીને આલ્ફાબેટ છે તે ઓળખવાનો છે. હવે આલ્ફાબેટ ઓળખીને આપણી અંદર શું કરવાનું કીધું છે બાળકો? તો તમારો મનપસંદ રંગ છે એ તમારે તમારી પાઠ્યપુસ્તકની અંદર પૂરવાનો રહેશે. તમને જે કલર ગમે છે એ ફરજિયાત તમારે તમારી પાઠ્યપુસ્તકની અંદર આમાં રંગ પૂરવાનો રહેશે. સૂચના ફરીથી એક વખત, રેખાંકિત મૂળાક્ષરો આપણે ઘૂંટવાના છે, ઘૂંટીને પછી આલ્ફાબેટ ઓળખવાના કીધા હતા અને આલ્ફાબેટ ઓળખીને મનપસંદ રંગ છે તે પૂરવાનો કીધેલો છે. તો આપણે આ બધું થઈ ગયું, આલ્ફાબેટ છે તે ઓળખ્યા, પહેલી ચિત્ર પહેલા ચિત્રની અંદર આપણે જે ફોર જોકર જોવા મળ્યો, બીજા ચિત્રની અંદર આપણે બી ફોર બોલ જોવા મળ્યો, ત્રીજા ચિત્રની અંદર આપણે W ફોર વિન્ડો જોવા મળ્યો, એની પછીના ચિત્રની અંદર H ફોર હેટ જોવા મળ્યો અને છેલ્લે V ફોર વેન છે તે આપણે ચિત્રની અંદર આલ્ફાબેટ જોવા મળ્યો છે.
तो बाळको अल्फाबेट छे ते ओळखी नाख्या। हवे अल्फाबेट ओळखीने तमने शुं कीधुं छे तो के मनपसंद रंग पूरवानो कीधो छे। तो तमे तमारी पाठ्यपुस्तकनी अंदर तमारो मनपसंद रंग छे ते तमारी जाते पूरी नाखजो। एम आगळ वधीए, આગળ એમ જ છે આપણે જે આલ્ફાબેટ છે તે ઓળખવાના છે ટપકા જોડીને। તો ટપકા જોડી દઈએ, કયો આલ્ફાબેટ આપણે મળે છે અહીંયા? કયો આલ્ફાબેટ મળ્યો બાળકો? તો કે ડી ફોર ડોગ નો આપણે અહીંયા આલ્ફાબેટ છે તે મળ્યો। બાજુમાં જુઓ ચિત્ર, એમાં જે ટપકા જોડવાનું કીધું છે એ ટપકા જોડી દો। કયો આલ્ફાબેટ મળે છે બાળકો? તો કે એમ ફોર મંકી। તો એમ ફોર મંકી નો આલ્ફાબેટ આપણે મળ્યો। હવે નીચે જો, નીચે કયો આલ્ફાબેટ મળશે આપણને? ટપકા જોડો એટલે ખબર પડી જાય। તો કે એ ફોર એપલ છે તે આપણે આલ્ફાબેટ આમાં મળ્યો। તો એ બાજુમાં લખી નાખો એ ફોર એપલ। હવે નીચે જો કયો આલ્ફાબેટ મળે છે? તો કે બીજી એબીસીડી નો બી ફોર બોલ છે તે આપણે અહીંયા મળ્યો। તો લખી નાખો બાજુમાં, એની બાજુમાં જો કયો આલ્ફાબેટ મળે છે? તો કે ડી ફોર ડોગ છે તે આપણે અહીંયા મળે છે। તો લખી નાખ્યો બાળકો, એ ખબર પડી આપણે કયા કયા આલ્ફાબેટ છે તે મળે છે। ચિત્રમાં આપણે ખાલી જે ટપકા આપ્યા છે એ ટપકા જોડવાના છે। ટપકા જોડો એટલે તમને ખબર પડી જશે કે ચિત્રમાં કયો આલ્ફાબેટ છે તે આપ્યો છે, આપ્યો છે એ બાજુમાં આપણે લખી નાખીએ એટલે આપણે ખબર પડી જાય કે ચિત્રની અંદર આપણે આ આલ્ફાબેટ છે તે આપ્યો છે। ફરીથી એક વખત એની અંદર જોઈ લઈએ। તો પેલા ચિત્રની અંદર કયો આલ્ફાબેટ મળ્યો આપણે? તો કે ડી ફોર ડોગ નો આલ્ફાબેટ મળ્યો। હવે તમારો મનપસંદ કલર છે તમારે આની અંદર જાતે પૂરી દેવાનો છે તમારી પાઠ્યપુસ્તકની અંદર। એની પછી કયો આલ્ફાબેટ મળ્યો? તો કે એમ ફોર મંકી। તો એમ ફોર મંકી નો છે તો એ આલ્ફાબેટ આપણે ઓળખ્યો। એની પછી કયો છે? તો કે એફ ફોર એપલ મળ્યો આલ્ફાબેટ, એ ઓળખી નાખ્યો આપણે। એની પછી બી ફોર બોલ અને છેલ્લે ડી ફોર ડોગ, તો આ આલ્ફાબેટ આપણે અહીંયા છે તે મળ્યા। તો બધા આલ્ફાબેટ ઓળખી નાખ્યા અને ઓળખીને હવે તમારે તમારો મનપસંદ કલર છે એ તમારે તમારી પાઠ્યપુસ્તકની અંદર પૂરવાનો છે। તો અહીંયા ડિજિટલ ટાસ્ક ને આપણે પૂર્ણ કરશું અને ફરીથી નવા ટાસ્ક ની અંદર આપણે મળશું। આભાર।